शैक्षणिक आरोग्य लक्षी विविध क्षेत्र विकास थाय अने तेमज गरासिया समाजना विद्यार्थियों शैक्षणिक क्षेत्र उच्च कक्षाए अभ्यास करी शके तेमज अभ्यास बाद पोताना जीवन में प्रगति करी शके ते माटे एक संपर्क नु माध्यम तरीके नापाड खाते गरासिया समाजनी ऑफिस आजे खुल्ली मुकवामां आवी हती। आ प्रसंगे समाजना आगेवानो द्वारा रिबीन कापीने ऑफिसनुं उद्घाटन करवामां आव्युं हतुं। तेमज गामना मौलाना द्वारा मुस्लिम विधि प्रमाणे दुआ फातिया करी समाजना अने समाजना आगेवानो अने कार्यकरो द्वारा जे बीड़ू उठाववामां आव्युं छे तेमां सफळता मळे ते माटे खास दुआ करवामां आवी हती। ત્યારબાદ આવેલા મહેમાનો અને સમાજના હોદ્દેદારો દ્વારા સમાજની જમીન ઉપર એક વિઝિટ કરવામાં આવી હતી। નાપા ગામે આજે સમાજના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા એક મીટિંગ યોજાઈ જેમાં આગામી દિવસોમાં સમાજલક્ષી કામોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ પ્રસંગે ગરાસિયા સમાજના અધ્યક્ષ શ્રી રણજીતસિંહ વાઘેલા, ઉપાધ્યક્ષ શ્રી રાણા અફીક અહેમદ, મંત્રી અહેમદભાઈ રાઠોડ, ખજાનચી કનુભા સહિત આણંદ જિલ્લા તેમજ વડોદરા, વાઘોડિયા, સુરત, સાવલી સમાજના આગેવાનો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ એસબી રાણા, વકીલ છે, ઇન્દ્રનગરનો રહેવાસી છું અને સંગઠન સાથે જોડાયેલો છું અને હાલમાં નાપામાં રહું છું। વિશેષમાં તો ખાસ તો અમારા જે દાતાઓ છે એને સન્માનિત કર્યા અને ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટનું જે ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે એ અમે હવે શું છે કે ઓફિસ એટલે સંપર્ક કરવા માટેનું સારું સાધન છે। એટલે ઓફિસ હોય તો કોઈ બી વ્યક્તિ એનો સંપર્ક કરી શકે। અત્યારે સુધી અમે ટેમ્પરરી ઓફિસ કરેલી પણ અત્યારે ઓફિસ અહીંયા કરી દીધેલી છે અને અમારો ખાસ ઉદ્દેશ તો એ છે કે ગરાસિયા સમાજના તમામ લોકોનો અમારો ઉત્કર્ષ કરવો છે। આ રફીક અહેમદ, આજે અધ્યક્ષ નાપાણા વતી હાલ ભરું છું। મારો મેઇન મકસદ છે મોલ ઇસ્લામ ગરાસિયા સમાજ ગુજરાત ને તમામ બાળકો અને જે આર્થિક રીતે સજ્જડ નથી અને ભણવામાં અચર છે એવા બાળકોને એમની મંજિલ સુધી પહોંચાડવા અને એમને દુનિયામાં કામયાબ થાય તેટલું ભણતર આપવા માટેનો અમારો મેઇન એમ છે। પ્લસ જે લોકો ભણી નહીં શકતા ને ઉંમરલાયક છે અને જે લોકો પાસે બિઝનેસ નહીં એવા લોકોને ગૃહ ઉદ્યોગ માટેનો અમારો એક એમ છે। એના માટે આ ઓફિસ ખોલેલી છે કે જેમાં અમે એને ગૃહ ઉદ્યોગની તાલીમ આપી શકીએ અને એને ગૃહ ઉદ્યોગ માટે મતલબ પ્રોત્સાહિત કરી શકીએ અને જે બાળકો ભણવામાં હોશિયાર છે એ 12 સુધી ભણે છે એ તો એના મા બાપ ભણાવે છે પણ 12 પછીનું જે એજ્યુકેશન છે એ થોડું કોસ્ટલી હોય છે તો એમાં અમે હેલ્પ પૈસાથી અને એમને મોનિટરિંગ કરી અને એમને માહિતી આપી કે ભાઈ સારી લાઇનમાં જાય અને ઉજ્જવળ ભવિષ્ય બને। ગુજરાતમાં 900 ગામ મોલ ઇસ્લામ ગરાસિયાના છે અને અમારો એમ છે કે છેક ઉડાણ સુધી એક ઓછામાં ઓછા એક બે ઘર રહેતા હોય ત્યાં સુધી અમારું આ સંગઠન પહોંચી અને તેમને સાચી દિશામાં મદદ કરી અને છોકરાઓને ભણતર માટેનું આ સંગઠન બનાવ્યું છે કે જેમાં એને હેલ્પ કરી શકીએ અને એની પ્રગતિને અમે સપોર્ટ કરી શકીએ એવી અમારી ભાઈ સાથે અમે આ અમારા સંગઠનનું એક ઓફિસ બનાવી છે અને લગભગ છેલ્લા 4 વર્ષથી ચાલે છે। અલ્હમ્દુલિલ્લાહ એમાં ઘણો બધો સારો પોઝિટિવ સપોર્ટ છે, સમાજના દરેક વ્યક્તિનો સપોર્ટ છે અને સમાજના દરેક પોઝિટિવ વ્યક્તિઓ આ સંસ્થા જોડે જોડેલા છે અને દિલથી એ લોકો અમને હેલ્પ કરે છે અને એના લીધે આજે 4 વર્ષથી અમે ઘણા જ પ્રગતિશીલ બન્યા છે કે જેમાં અમે 25-32 છોકરાઓને અમે કેનેડા, કઝાકિસ્તાન 2 MBBS માટે મોકલ્યા છે છોકરા, રશિયાની અંદર એક છોકરો મોકલ્યો છે। સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ।